नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए तपसा एसो पंच नमुक्कारो सर्व पाव प्रणासनो मंगलानं च सर्वेसि परमं हवै मंगलम्। युगो सुधी जड़हल से भुवन भानु ना अजवाड़ा युगो सुधी जड़हल से भुवन भानु ना अजवाड़ा केम भूली सु तुझने ओ जिन सासन ना रखवाड़ा युगो सुधी जड़हल से भुवन भानु ना अजवाड़ा विचारों चाले
શબ્દ યાત્રા કદાચ મનોરંજન કરે, વિચાર યાત્રા મનોમંથન કરે, અને એ ચોથાનો મન યાત્રા છે ભાવ યાત્રા, જ્યાં તમારું મન પ્રભાવિત નથી થતું, તમારું અંતકરણ ભાવિત થઈ જાય છે. આ એક પ્રસંગ પદ યાત્રાનો પણ નથી, શબ્દ યાત્રાનો પણ નથી, વિચાર યાત્રાનો પણ નથી, આ એક પ્રસંગ ભાવ યાત્રાનો છે. પરમાત્માની સન્મુખ હૃદયના ભાવો વિકસિત કરવા બહુ સરળ છે, કદાચ ગુરુ ભગવાનની સન્મુખ પણ આવા ભાવો કદાચ પેદા થાય, પણ જે રીતનો વર્તમાન કાળમાં સમય પસાર થઈ રહ્યો છે, મોબાઈલ બિન ઉપયોગી થાય ને ફેંકી દે એ તો સમજાય છે, ચપ્પલ નો ઉપયોગ પૂરો થાય ને ચપ્પલ ફેંકી દે એ પણ સમજાય છે, કાસ્ટેલના ડબ્બાનો ઉપયોગ પૂરો થાય ને કાસ્ટેલનો ડબ્બો બાજુ મૂકી દે એ પણ સમજાય છે, પણ મા બાપની ઉપયોગીતા ખલાસ થાય ને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી તો સમજાતું જ નથી. એક એવો કોન્સેપ્ટ, માતા પિતાનો સ્વભાવ, એમની લાચારી, શારીરિક કમજોરી અને એની વચ્ચે કેટકેટલા બલિદાન આપીને આજે પુત્ર ને પુત્રવધુ પોતાના માતા પિતાની સુંદર પ્રકારે ભક્તિ કરી રહ્યા છે, એમના બહુમાનો પ્રસંગ છે. હું એવું ઈચ્છું સર્વ મંગલ ન થાય ત્યાં સુધી અહીંથી ઉભા થવાની ગલતી કોઈ ન કરે. બેન પ્રેગ્નન્સી હતા, ડિલિવરીનો સમય આવ્યો, વેદના પારાવા, રાતના 11-12 વાગ્યાનો સમય, અને એમને પોતાના પતિને કીધું કે કોઈ પણ સંયોગમાં પહેલે માળે ઋષિદેવ ભગવાનનું ગ્રહ મંદિર છે, મને હોસ્પિટલમાં દાખલ થતા પહેલા ગ્રહ મંદિરમાં પરમાત્માના દર્શન કરાવ્યા વિના કોઈ સંયોગમાં નહીં જાઓ, લિફ્ટની કોઈ વ્યવસ્થા નહીં. પતિએ આ પ્રેગ્નન્સી વાળી પોતાની પત્નીને બીજાના સહયોગથી ઉઠાવી ભગવાન વિષ્ણુદેવના દર્શન કરવા હોસ્પિટલમાં દાખલ થયા. ડોક્ટર આગળ લઈ ગયા અને ડોક્ટરે ખાલી એટલી વાત કરી, કેસ કોમ્પ્લિકેટેડ છે, બાળક કદાચ બચે અથવા તો બેન બચે, માને પૂછવામાં આવ્યું. એમને એટલું જ કીધું કે બાળકને જ બચાવવાની વાત છે, મારે બચવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ડોક્ટર સાહેબ, સંભવિત હોય તો બંને બચાવો, ન જ બચે તો બાળકને બચાવી લઈએ, બે બાળક. પણ બહેનનો એક આગ્રહ રહ્યો, ભગવાન ઋષિદેવ ઉપર મને પુષ્કળ પ્રમાણનો પ્રેમ છે, આપ એક કામ કરજો, ઓપરેશન કરતા પહેલા કોઈ પણ ઓજાર હાથમાં લો એમાં એક કામ કરજો, ઋષિદેવ ભગવાનને નમસ્કાર એટલું કહી અને ઓજાર પકડજો. મારો બીજો કોઈ આગ્રહ નથી. અત્યંત કોમ્પ્લિકેટેડ સ્થિતિમાં શ્રીમતે ઋષભાય નમઃ, ભગવાન ઋષભદેવના ડોક્ટરને થઈ ગયું કે બેનને પરમાત્મા ઉપર શ્રદ્ધા છે, શ્રદ્ધા મારે ખંડિત નથી કરવી. સાયન્સ કદાચ આ સબ્જેક્ટ ઉપર નહીં માનતી, પણ ડોક્ટર સજ્જન હા પાડી, કાંઈ વાંધો નહીં બેન, તમારી ઈચ્છા છે, સત્ય પ્રયાસે બધાને બચાવી લઈશ, પણ કદાચ કદાચ ની વાત છે તો તમારો ઈચ્છે છે તો આમ જ કરીશ. અને શ્રીમતે ઋષભાઈ નમ એક એક ઉજાર હાથમાં લઈ અને ડોક્ટરે ઓપરેશન કર્યું. વાત મારી એ કરવી છે, બંને બાળકો બચી ગયા, બેન બચી ગયા, અને અતિ ઉત્તમ કોટીના સંસ્કારે બેને પોતાના બંને બાળકોને આપ્યા. આજે બંને બાળકો ચારિત્રના માર્ગે ચાલ્યા છે. જેના જન્મ વખતે શ્રીમતે ઋષભાઈ નમના એક શબ્દ મળ્યા હતા, એ બંને બાળકો ચારિત્રના માર્ગે ચાલ્યા છે અને બંને બાળકો આજે આજ મુંબઈમાં બિરાજમાન છે. આવી એક ધન્ય માતા કે જેને પોતાના પુત્રને બચાવવાની વાત કરી, ભલે પોતાને ખતમ થઈ જવું પડે, આવા પ્રયાસ કોણ જાણે કેટલી માતાઓએ કર્યા હશે. ત્યારે આ જીન શાસન, આ પરિવાર વ્યવસ્થા, આ શીલ સદાચાર અને સંસ્કાર બધા બચ્યા છે. આવી વિચિત્ર અવસ્થામાં
પોતાના માતા પિતાને સાસુ અને સસરાને સાચવવા એક આનંદની વાત કરી દઉં. આજે જેમના જેમના બહુમાન થઈ રહ્યા છે, મને ઘણા એમ કીધું કે મારા સાહેબ અમારું બહુમાન કરવા કેમ માંગે છે, અમારી તો ફરજ છે, બહુ સરસ વાત એમને કરી. પણ જયારે ફરજથી પણ ચૂકનારો વર્ગ વધતો ચાલ્યો છે એવા ટાઈમમાં આ ફરજનું પાલન કરનારા અનેક તમને કદાચ ખબર નહીં તો કહું, માર્ગાનંદ સ્વામીના ગુણમાં આચાર્ય ભગવાન હરિભદ્ર સ્વામી હેમચંદ્ર સિંહ મહારાજે માતા પિતાની સેવા નથી મૂકી, માતા પિતાની પૂજા મૂકી છે. સેવાની પૂજા, આપણે પરમાત્માની પૂજા તો સાંભળી છે પણ માતા પિતાની પૂજા, જ્યારે આવી માતા પિતાની પૂજા આ દાણો કરવાની સંગમાં મનમાં એક ભાવ ઉઠ્યો કે વૃદ્ધાશ્રમને અટકાવવા માટે ગમે તેટલા પ્રયાસ કરીએ એ પ્રયાસ કેટલા સફળ થશે પ્રશ્ન છે. પણ આવા હજારોની વચ્ચે આવા પુત્રને પુત્રવધુને ધન્યવાદ આપવાનો એક પ્રસંગ ઊભો થઈ જાય તો એક નવી હવા ઊભી થાય. આવા એક બીજ ભાવ્યા, દાણ કરવાની સંઘના ભાઈઓ મળવા માટે આવ્યા અને એમને નાનકડી વાત કરી કે આ કન્સેપ્ટ આપણે એક વાર જો આગળ ચલાવીએ તો ઘણું ઘણું બચી જાય એવી શક્યતા છે. અને આવા એક કન્સેપ્ટને દાણ કરવાની શ્રી સંઘે ઉઠાવી લીધો અને આજે આ એક સુંદર માહોલમાં આપણે આગળ ચાલીએ છીએ. લગભગ 127 પુત્ર અને પુત્રવધુ એવા છે જે મા બાપને સાચવે છે, જે માતા પિતાની સાથે રહે છે. મા બાપને સાચવનારા આપણે પણ માતા પિતાની સાથે રહેવાનું પરાક્રમ આજના કાળમાં પણ જે પુત્ર અને પુત્રવધુ કરી રહ્યા છે એમને સકલ શ્રી સંઘ તાળીઓના ગડગડાટથી અંતરની શુભકામનાથી બધાવજો અને એમને કહેજો કે તમે ઉત્તમ પરંપરા ચાલુ કરી છે. આવી એક ઉત્તમ પરંપરા માત્ર એમના ચહેરા નહીં જોતા, એમના બલિદાનની ઉપર આમ સામે રાખજો. તમને ખબર પડશે રવિવારે કોઈક જગ્યાએ ફરવા જવાનું આમંત્રણ છે પણ પિતાજીની તબિયત નાદુરસ્ત હશે, ફરવા જવાનું પેન્ડિંગ રાખ્યું છે. આવું બધું બન્યું છે. આવા અનેક પ્રકારના બલિદાન જે લોકો વર્તમાન કાળમાં આપી રહ્યા છે માત્ર માતા પિતાની ભક્તિની ખાતર, આવા ઉત્તમ કોટીના અમારે ત્યાં માતા પિતાના, એક વાર તમને કહું દીક્ષામાં જો પણ યોગ્ય કોને માન્યો, માતા પિતાનો પૂજક હોય ને, પોતાના માતા પિતાનો પૂજક ન હોય એ સંયમ માટે પણ યોગ્ય નથી. આવી એક ઉત્તમ પરંપરા જેમને જાળવી છે એવા પુત્ર ને પુત્રવધુના બહુમાનનો સુંદરતમ પ્રસંગ શરૂ થઈ રહ્યો છે. આયોજક પરિવારને મેં વિનંતી કરી છે બને એટલા જેટલું શક્ય એટલું ઝડપથી આ બહુમાનનો કામ થાય. પછી આ સંદર્ભમાં આજે તમારા સૌ સમક્ષ અનેક પ્રકારની વાતો કરવી છે. એ ભૂમિકા જે સંઘર્ષની, મા બાપ મારે ત્યાં ન જ જોઈએ, આ સંઘર્ષની ભૂમિકા એ સમાધાનની ભૂમિકા છે. ત્રણ દીકરા છે તો ત્રણેય દીકરા સમાધાન કરે છે, ચાર 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 વિના મા બાપ મારે ત્યાં રહે છે. એક સંઘર્ષની ભૂમિકા મા બાપ ન જ જોઈએ. નંબર બે સમાધાનની ભૂમિકા, સમાન ભાગે મા બાપને આપણે રાખશું એક સમજની ભૂમિકા મા બાપ મારે ત્યાં જ જોઈએ, બીજે ક્યાંય ન જોઈએ. સંઘર્ષ ખરાબ, સમાધાન થોડું ઓછું ખરાબ, પણ શ્રેષ્ઠ વિકલ્પ સમજ છે. આવી સમજ કેવી રીતે ક્રિએટ કરવી અને બુદ્ધિથી માતા પિતા સાથેનો વ્યવહાર કરવાને બદલે હૃદયથી કેવી રીતે વ્યવહાર કરવો એની સુંદર મજેની વાતો આપણે પ્રવચનના માધ્યમે આટલો સુંદર મજેનો કન્સેપ્ટ ઉભો કર્યો છે ત્યારે અહીંયા સમય કાઢીને જ બધા આવ્યા છો. બહુમાન પ્રસંગ અહીંયા થાય તમારા ઓળખીતા જે કે પારખીતા જે પ્રસંગથી માતા પિતાના પૂજક બધા જ અહીંયા આવી છે, એમનો બહુમાન પ્રસંગ ખૂબ સુંદર રીતે માણો, એની સમાપ્તિ થાય એટલે તરત. સત્યનો પ્રયાસ, કોઈ આપણે ફોર્માલિટી કરવાની નથી. આ પ્રવચનના માધ્યમે અનેકના અહીંયા સુધી પરમાત્માની વાતો આપણે પહોંચાડવી છે. પૈસાના કારણે સંબંધ, નંબર બે પુણ્યના કારણે સંબંધ અને પરમાત્મા કે જે સંબંધનું આધાર બિંદુ પ્રેમ છે. પૈસા ખરાશ થઈ ગયા, પુણ્ય પરવારી ચૂકવણ, પ્રેમ જીવંત છે.
સંબંધમાં ખાલી કડાકો નહીં બોલાય, પ્રેમ તૂટ્યો, પૈસા ગમે તેટલા છે, પુણ્ય ગમે તેટલા છે, સંબંધ કેટલા ટકશે ને કઈ રીતે ટકશે, લાખ રૂપિયાનો પ્રશ્ન છે. આ સભામાં બેઠેલા ભાઈઓ ને બહેનો, ખાલી એટલો જ પ્રશ્ન તમને હૃદયથી પૂછવાનું મન થાય. ભગવાનની તમારા ઉપર પરમ કરુણાની કૃપા હોય, તમે હૃદયથી શું ઈચ્છો તો મારા જીવનમાં પૈસા બની રહેતે, પુણ્ય બની રહે કે પ્રેમ બની રહેતે, મને ખુશ કરવા નહીં બોલતા. તમારી નાભીમાં જે અવાજ નીકળે તે બોલો. તમારી પોતાની ઈચ્છા પરમાત્મા કદાચ તમને વરદાન આપી દે તો તમે શું માગો, પુણ્ય બચે તે, પૈસા બચે તે, કે જીવો પ્રત્યેનો મારો પ્રેમ ટકતો રહે ને વધતો રહે તે. આવો એક પ્રસંગ જોવા માટે બધા ભેગા થયા છો. આ પુણ્યનો પ્રસંગ પણ નથી, પૈસાનો પણ પ્રસંગ નથી, પ્રેમનો પ્રસંગ છે. તમારી આગળ મારે જાણવું છે કે તમારી પોતાની આંતરિક ઈચ્છા છે. જવાબ જોઈએ. પૈસા ચીકાણો એટલે એક વાર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ આવો. તમને ખરેખર ખબર પડશે કે પૈસા નહોતા માટે આ બધા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે કે પૈસા હતા માટે મૂક્યા છે. પરિવાર એક વાત વાત કરું, પત્નીની પસંદગી તમારા હાથમાં છે, મા તો પહેલેથી પસંદ થયેલી જ છે. તમે પત્નીને પસંદ કરી શકો છો, માતાને પસંદ કરવાનો ચાન્સ તમારા હાથમાં કુદરતે આપ્યો નથી, માટે જ તમારે સ્વીકારી લેવાની છે. આ જે દિવસે ભાવ જાગીને રોજે રોજ રોજે રોજ રોજે રોજ પુણ્ય વધે, પૈસા વધે ને પ્રેમ રોજ ઘટે. અને એક પ્રશ્ન સભામાં બેઠેલા પછી તમારો અનુભવ બોલજો, પૈસા વધ્યા પછી પ્રેમ વધ્યો છે કે ઘટ્યો છે, ખાલી એટલો જ જવાબ. પૈસા વધ્યા પછી પ્રેમ વધ્યો કે ઘટ્યો, એટલો જ જવાબ. બરાબર. પૈસા વધ્યા પછી સામી વ્યક્તિ પર નો વિશ્વાસ વધ્યો કે ઘટ્યો? પૈસા વધ્યા પછી ભય વધ્યો કે નિર્ભયતા વધી? પૈસા વધ્યા પછી નિર્મળતા વધી કે ગંદકી વધી? પૈસા વધ્યા પછી નિશ્ચિંતતા વધી કે ચિંતા વધી? તો જે પૈસાએ તમારો ભય વધાર્યો, જે પૈસાએ તમારી ચિંતા વધારી, જે પૈસાએ તમને ગંદા કર્યા, જે પૈસા વિશ્વાસ ઉભો કર્યો, આ પૈસા વધતા 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 તમે એમ કહો કે પૈસા વધે તો બધું વધે, તો આ પૈસાના આટલા તો માઇનસ પોઈન્ટ, એક પ્લસ પોઈન્ટ દેખાડો. નહીં, આ સભામાં બેઠેલા ની અગર મારે જાણું છે પૈસાનો કોઈ પ્લસ પોઈન્ટ ઉગે દેખાડો. જેટલા જેટલા સારા કામો થયા પૈસા મળે નથી કર્યા, ઉદાર હૈયા વાળા કર્યા છે. પૈસા મળ્યા સારા કામ કરે ભૂલી જાવજો, ઉદાર હૈયા વાળો કામ સારું કરે છે. એટલે દાનનો સંબંધ સંપત્તિ સાથે નથી, ઉદાર હૈયા સાથે છે. એટલે આ વાત જ્યાં સુધી તમારા મગજમાં ન બેસે ત્યાં સુધી આવા પ્રસંગો ઉભા કરવા પડ્યા, આ ઉભા થયેલા પ્રસંગો નથી, કર્યા છે ઉભા. તમે નિર્ભય બનવા માટે પૈસા વધારે, તમે નિશ્ચિત બનવા માટે વધારે, રિએક્શન જુદું આવ્યું. દવા લેતો હતો ને માણસ, ટેબ્લેટ, અને બે બાજુથી કાતરથી ટેબ્લેટ કાપી નાખી, ગોળી લેવાની ડોક્ટરે ટેબ્લેટ લેવાની કીધી છે, કાપી નાખી બે બાજુથી. એના મિત્રે જોયું,
અને એને પૂછ્યું કે આમાં કઈ સમજાવ્યું નહીં, આખી ટેબ્લેટ લેવાને બદલે બે બાજુથી કાપી કેમ નાખી? તો કે ડોક્ટરે મને સલાહ આપી દીધી કે ગોળી લેજો ને ટેબ્લેટ લેજો, ભાઈ સાઈડ ઇફેક્ટ બહુ ખરાબ છે એટલે સાઈડ કાપી નાખું છું. મારે તમને પૂછ્યું ખાલી પૈસાની સાઈડ ઇફેક્ટ બોલો, ઇફેક્ટ નહીં સાઈડ ઇફેક્ટ. આ સભામાં જેટલા બેઠા છે પૈસા વાળાને ખાલી પૂછ્યું સાઈડ ઇફેક્ટ બોલો. અને સાસરીએ મને ફરિયાદ કરી
મારા સાહેબ આ મારો દીકરો ના દીકરાની બહુ લગ્ન કર્યા ને જેટલા વર્ષ થયા એટલા વર્ષ આ દીકરાને મારા સાહેબ દીકરો તો ડોક્ટર છે એની વાત તો નથી કરતી હું પણ આ દીકરાની બહુ ની વાત કરું મારા સાહેબ લગ્ન આ ઉંમર છે મારા સાહેબ યુવાની ની છ વર્ષ તો ઘરમાં બાબો છે આયા દીકરાની બહુને મારા સાહેબે લગ્નના બીજા દિવસથી માંડીને કેટલી વાર એને કહું છું બેન ક્યારેક તો ફરવા જા ક્યારેક તો જા પણ આ દીકરાની બહુ મારા સાહેબ લગ્નના એક લગ્નના પહેલા દિવસથી માંડીને આજ સુધીમાં મારા સાહેબ કોઈ દિવસ ક્યાંય ફરવા નથી મેં એને કીધું દીકરાની બહુને સાસુ કે બેન ક્યારેક ઉપવાસ છે મારે હવે ઉપવાસના ટાઈમમાં મારે કઈ ખાવા પીવાનું હતું નહીં રવિવાર જેવો દિવસ સામે યુવાની જે ફરવા જવું તો જાઓ નહીં બા વર્ષે તબ તમારે ચાલે ત્યાંની ફરવા જવાની કોઈ વાત નહીં કરતા મારા સાહેબ રૂપ સરસ હતું બાલો ચારે બાજુથી રી મેરેજની ઓફર આપી અને બાએ એક શબ્દ પકડી રાખ્યો આ મારા બાબાના સંસ્કાર માટે માની લો કે લગ્ન કરેલું પણ આ બાબાનું શું તો એના સંસ્કારનું શું એની માવજતનું શું એની કાળજીનું શું ડગલામાં ન ભરાવા છતાં મારા સાહેબ આ બાએ રીમેરેજ ન કર્યા 27 વર્ષની ઉંમરે વૈધવ્ય સાહેબ કરોડો રૂપિયા મારી બા કરોડો આજે ઉંમરમાં મારા સાહેબે બા લગ્ન નથી કર્યા બાએ મારા સાહેબ મારા સૌભાગ્યના સંસ્કાર માટે જે બાએ વાસનાના બલિદાન આપ્યા છે એમને માટે મારે મોક્ષનું બલિદાન આપવું પડે આ મામૂલી વાત છે સાહેબ મારી મહાનતા આપ સમજતા નથી ફરવા ન જવું ખાલી એટલું જ કરી બાએ શું કર્યું સાહેબ સાંભળવું છે અને બેડે મને વાત કરી સનાબાઈ મારા સાહેબ બાએ 42 કસાઈઓને જીવનભર માટે કતલખાના બંધ કરાવી દીધા લાખો રૂપિયા આપીને આવી માં મને એને બેને એક વાત કરી મારા સાહેબ લાખો જન્મ મારું પુણ્ય છે ત્યારે આમની કુખે મારો જન્મ ન થયો સનાભાઈ શબ્દ લાખો જન્મ મારું પુણ્ય છે ત્યારે આની કુખે મારો જન્મ ન થયો હું સમજી ન શક્યો ત્યારે બેનને પૂછ્યું કે બેન આવું તમે કેમ બોલો છો મને કે એટલા માટે બોલું છું મારા સાહેબ આ મમ્મી તરીકે મળી હોત ને તો 18 વર્ષની ઉંમરે જિંદગી ભર છોડી દેવી પડત આ સાસુ તરીકે મળી છે તો જિંદગી ભર સાથે રહી શકે આજે આ રીતે પણ સાસુ ને બહુ ને સાચવનારા છે જ અને અમારી જિંદગીમાં પહેલી વાર ખોચેલું દ્રશ્ય બહુ ને હરે મારે જેમ કે ભરી ભરી ને રડે નાના સાધુ ને બોલાવા દર્શન કરવાના આ શ્રી ગેલના ખરે કાયમા કરોડપતિના ખરી બહુ બાને આ રીતે સાચવે ચશ્મા પહેર્યા હતા દીકરાએ ડોક્ટર એને મેં રડતો જોયો છે મેં એને પૂછ્યું ભાઈ તું ક્યારે રડે મને કે મારા સાહેબ આ બેમાં નંબર કોને પેલો આપો હું નથી સમજી શકું સાહેબ તેરી જેવી મારી માં છે તો સાહેબ વખાણ નથી કરતો તેરી એ ટક્કર મારેલી સાહેબ મારી પત્ની છે બાએ મને વિનંતી કરી મારા સાહેબ એક વિનંતી કરો અમારો દીકરો છે ને સાહેબ કશું જ બોલતો નથી અમારી બધી વાતો સાંભળે ઘરમાં મારા સાહેબ સ્વર્ગ છે એને વિનંતી કરો મારા સાહેબ આ 50મો વર્ષી તપ મારો ચાલે છે 80 વર્ષની ઉંમર છે હવે સાહેબ આ જિંદગી કેટલી ચાલશે મને ખબર નથી મારા દીકરાને સાહેબ મારી સામે આ પ્રોમિસ લો એમ કહી દો કે જિંદગીની છેલ્લી પળ સુધી હવે આ દીકરો મારા સાહેબ આ વર્ષી તપનું પાણું મને નહીં કરાવે ચાહે બ્રેન એમ્બ્રેસ થયા ચાહે એટેક આવી જાય ચાહે પરેશિયા સાહેબ મરસી તપનું પાણું ઉડા ચૂકે દીકરાની સામે
दीकरो के साहेब बानी समाधि खातर बानी सदगति खातर जे कई करू पड़े बधु हूँ करीश आग्रह नहीं करू दीकरा नी होवे दीकराए अपिग्री लीधो बाने वर्षी तप नो पानू क्यारे नहीं कराव अरे दीकरा नी होवे मारी अगर अभिग्रह मांग्यो मारा साहेब बानी अंतिम पड़ सुधी बाती एक दिवस पण जुदा न पड़ो अभिग्रह मने आपी आ बहुमान જે લઈ રહ્યા છે ને જેમનું થઈ રહ્યું છે ને એમને આપણે અંગત જીવનમાં દાખલ થઈ શકે એની અત્યારે પળ નથી સમય નથી સગવડના બલિદાન સમયનું બલિદાન અને ઈચ્છાનું બલિદાન ત્રણ બલિદાન મુખ્ય છે જે લોકો પણ સંયુક્ત કુટુંબમાં રહે છે એના ત્રણ બલિદાન આપવા જ પડે સમયનું બલિદાન આપો સગવડના બલિદાન આપો તમારી ઈચ્છાના બલિદાન આપો જવું છે બહાર અને મારી તબિયત તો હું તમને પૂછી લઉં અહીંયા આ સભામાં બેઠેલા ને જેના કારણે ફરજિયાત તમારે ઘરમાં રહેવું પડે એવી વ્યક્તિઓ તમારા ઘરમાં કેટલી છે રિપીટ જેના કારણે તમારે ઘરમાં રહેવું જ પડે એવી વ્યક્તિ તમારા ઘરમાં લગભગ કેટલી હું જે બોલું છું એનો અર્થ સમજાવ્યો કે ફરીવાર ક્લિયર કરું ઘરના તાળા મારીને તમે બહાર ન જઈ શકો જેને સાચવવા માટે એવી વ્યક્તિ તમારા ઘરમાં કેટલી આ જે પુત્ર ને પુત્ર બધું આજે અહીંયા છે કદાચ એમને આવા પરાક્રમો કર્યા છે ઉમર લાયક માતા પિતાની ભક્તિ કરવા માટે એમણે આવા બધા ઘણા બલિદાનો આપ્યા છે જેને આપણે સમજી નથી શકતા પણ અહીંયા બેઠેલા બધાને કહું છું કે આ કન્સેપ્ટ આંખ સામે રાખો હરિભદ્ર સુમાનું વચન ચર્માવત કાળમાં પ્રવેશ જેનો થયો હોય એ જ મા બાપની નિસ્વાર્થ ભક્તિ કરી શકે બાકી કરી ન શકે કોઈ ધર્મ પ્યામાની તમારી યોગ્યતા અહીંથી શરૂ થાય છે બગડેલી હોજરી એ પણ દૂધપાક પી શકાય દૂધપાક પચાવી ન શકાય દૂધપાક પી લેવો જુદી વાત છે દૂધપાક પચાવી લેવો જુદી વાત છે બગડેલી હોજરી એ દૂધપાક પી શકાય દૂધપાક પચાવી ન શકાય બગડેલી બુદ્ધિ એ ધર્મ કરી શકાય ધર્મી બની ન શકાય ધર્મ કર્યા માટે ધર્મી નથી બન્યા ધર્મી બનવાની પહેલી કંડી તમારી બુદ્ધિ સુધરતી જાય અને એ આજે બહુમાન બધા થઈ રહ્યા છે બધા એવાના બહુમાન છે કે જેને બુદ્ધિને નિર્મળ બનાવવાના પ્રયાસ કર્યા છે સમયની મર્યાદા અને એના કારણે આપણે દરેકના દર્શન તમે નથી કરી શકતા તમે એને પૂછી નથી શકતા કે કેવી કોમ્પ્લિકેટેડ સ્થિતિમાં તમે આ કામ કર્યું છે હૃદયમાંથી આ શબ્દ બધા કાઢી નાખો હવે પૈસાને પ્રાધાન્ય બહુ આપ્યું પુણ્યને પ્રાધાન્ય બહુ આપ્યું હવે પ્રેમને પ્રાધાન્ય આપો ભગવાન આગળ માગો તો પ્રભુ આ આપો મને કે જેના કારણે આ જગતના જીવો સાથે તો ઠીક એક વાત કહું મા બાપ ઉપકારી મા બાપ સિવાયનો પરિવાર તમારો સહકારી અને તમારા સુખમાં કદાચ પથરા નાખતા હોય એવો એવો વર્ગ તમારો કદાચ અપકારી તમારા સુખને ડિસ્ટર્બ કરે એ વર્ગ કદાચ તમારો અપકારી તમારા સુખને ડિસ્ટર્બ નથી કરતો એવો વર્ગ તમારો સહકારી
તમારા સુખની પાછળ લોહી પાણી એક કરે છે, તમારો એ વર્ગ કેવો? મારે પૂછવું છે, સાચું બોલો, મા બાપ ની કક્ષા ઉપકારી માં આવે, સહકારી માં આવે કે અપકારી માં આવે? શેમાં આવે તો તમે બોલો, ધીમે ધીમે કેમ બોલો છો? અરે આ જો કક્ષા તમારી પોતાના ખ્યાલમાં હોય તો ઉપકારી તો ભક્તિ હોય એની એની ફરજ બરજ ની વાત નહીં. મા બાપ ને સાચવાના શબ્દ બોલતા નહીં, મા બાપ થી તમે સચવાઓ છો. મા બાપ ને સાચવાના શબ્દ નહીં બોલતા, મા બાપ થી તમે સચવાઓ છો. અને બહુ મહત્વની વાત તમને કરું, બકરીનું બચ્ચું. એક સંગીતકાર ઉસ્તાદ તબલા સરસ વગાડે, એ તબલા વગાડવા માટે એને મનમાં થઈ ગયું કે આ ક્રાઉડ ની વચ્ચે ની છોડીને જંગલમાં ચાલે ગયા. મજા માણવા અને તબલા ની થપાટ લગાવી અને એવા ટાઈમમાં એક બકરીનું બચ્ચું દોડતું દોડતું આવ્યું, ચારે પગે ઉછળવા લાગ્યું. સોનાભાઈ કોઈ નહીં, ખાલી બકરીનું બચ્ચું અને સંગીતકાર એકલો. સંગીતકાર ને લાગ્યું આ બકરીનું બચ્ચું મારા તબલા ની થપાટ ને એટલું સરસ સમજી શકે, નાચે. અડધી પોણી કલાક તબલા વગાડીને સંગીતકાર ચાલ્યો ગયો, બકરીનું બચ્ચું જંગલમાં ચાલ્યો. બીજે દિવસે પાછો આવ્યો અને એક બકરીનું બચ્ચું પાછું આવ્યું. સંગીતકારે લાગ્યું કે કઈક આ બકરીના બચ્ચાને ટ્યુનિંગ લાગે છે સંગીત સાથે. ત્રીજે દિવસે ચોથે દિવસે પછી હાથી રેવાય. ચોથે દિવસે સંગીતકારે બકરીના બચ્ચાને પૂછ્યું, તબલા વગાડું છું અને જેવી તબલાની થપાટ પડે તો આ દોડતું દોડતું આવે છે, એની પાછળ કારણ કઈ? સંગીત તને બહુ ગમે છે? તો બિલકુલ નહીં. આ તબલાની થપાટ સાથે તને કઈ ટ્યુનિંગ પ્રશ્ન નથી, સમજતું નથી કે આ તબલાની થપાટ શું છે, દોડે છે કેમ? પછી મારી હાથ તબલાની પડ્યા નથી, થપાટ થઈ નથી, તું ભાગીને આવે છે, ચારે પગે કૂદે છે, કારણ શું? અને હવે આ સભામાં બેઠેલા બધા સાંભળજે બકરીના બચ્ચે આપેલો જવાબ. તમારા તબલા સાથે કે તમારા તબલાની થપાટ સાથે કે સંગીત સાથે મારે કઈ સંબંધ નથી, પણ આ તમારા તબલા ઉપર જે ચામડું છે મારી મમ્મીના શરીરનું બન્યું છે. સંગીતકાર નામમાંથી આંસુ ચાલે, મારી મામાનો બોલાવ કેવું લાગે છે, કે માટે રડું છું? એ બકરીનું બચ્ચું મરી ગયેલી મમ્મીના ચામડાના અવાજે જો દોડતું દોડતું થઈ જાય, જીવતા મા બાપ ઘરમાં ગુમ મારે સાંભળવા છતાં તમે જવાબ નાખો. બોલે તો ઉંમર થઈને બોલે તમે બોલી શકો. સંગીતકારની આંગમની છોડાણા શૌચાલય બકરીને ભેટીને રોવા માંડ્યો. કોઈ પણ બેટ્સમેન ને તમે જો કે દોસ્ત સેન્ચુરી માર્યા હું સૌથી મોટો શ્રેય કોને? મેદાનમાં બેટ્સમેન સેન્ચુરી માર્યાનો સૌથી મોટો શ્રેય કોને આપે તમને ખબર છે? લલિતભાઈ પોતાના કૌશલ્ય ને નહીં આપે, પોતાની તાકાત ને પણ નહીં આપે. તો આ મારી તાકાત દેખાડી શકો, બાકી તો કદાચ પેવેલિયન માં બેઠો તો અહીંયા ક્યાં થયો? સેન્ચુરી લગાવનાર બેટ્સમેન એક જ વાતનો ખ્યાલ છે કે મારા બધી તાકાત મૂળમાં સિલેક્શન કમિટી છે. તમે મને પૂછો, સાહેબ તમારા પ્રવચન ની તાકાત, તમારા લેખન ની તાકાત, તમારી લોકપ્રિયતા ની તાકાત, તમારા સ્વયં ની તાકાત, બધું કહી દો, આ તાકાત બાકાત ની કિંમત બિલકુલ મામૂલી છે. સૌથી મોટી તાકાત મારા અનંત ઉપકારી ગુરુદેવ છે, ભુવન ભાનુ સિંહ દેવ સુંદર મહારાજ, કે જેમને મને દીક્ષા માટે પસંદ કર્યો, જેમને હું લેવા ગયો તો ના પાડી શકત, લેવા ગયો તો પણ ના પાડી શકત. મારે તમને નથી આવી, ફરી વાર કહું,
मैं दीक्षा लीधी के गुरुदेव मैंने दीक्षा आपी, मैं दीक्षा लीधी के गुरुदेव दीक्षा आपी आपी तय मारे तमने भी तमे जन्म लीधो के तमारी माए जन्म आप तुमने तमे लेवा ना कर पर तमारी माँ जो हलकत खोटी नहीं हो आ देश में ऐसी लाख वा दस वर्ष अवर शंकरा बेजे तमारी माए अवर शंकरा बोल तमे मारी समय दे बैठो नो तमे करोड़पति बनाओ तो यस तमारी ताकत नहीं ए सिलेक्शन कमिटी में तमारी माँ बेटी दी आली ताकत जे माए तमने आ ग्राउंड आपी दीजू बेटा सदगति में जुवे तो अभी जा तने ग्राउंड आपू छू અને એક વાત બીજું સચ બોલો સિલેક્શન કમિટી મેદાનમાં દેખાય સરામાં દેખાય 11 પ્લેયર દેખાય અને બાકી બેટ્સમેનો તો બે બાકીના નવ તો બેઠા હોય પેવેલિયનમાં સો કમાલની વાત જેના કાંડે બેટ્સમેન મેદાનમાં છે દેખાતા નથી જેના કાંડે તમારા જીવનમાં યશ છે મા બાપ વચ્ચે ક્યાં આડા અવતાર નથી એ પણ અદ્રશ્ય બેઠા છે આવા ઉત્તમ કોટીના ઉપકાર જેને અનંત અનંત કર્યા દસ પૂર્વધર ઉમા સ્વાતીજી મહારાજ જેનું નામ લેતા અહિયાંના રોમાંચ ખડા થઈ જવા પ્રસન્નતીના રચિતા ઉમા સ્વાતીજી મહારાજ અને એમણે પોતે શબ્દ મૂકી દીધો દુષ્પ્રતિકારો માતા પિતરો ઉપકારનો બદલો વાળી ન શકાય કોઈ પણ તો સૌથી પહેલા માતા પિતા છે આવા માતા પિતાને હજારો જાતની તકલીફો વચ્ચે પણ જે પુત્રને પુત્ર બધું સાચવી રહ્યા છે તાણ બલિદાન ફરી વાર કહી દઉં સમયનું ઈચ્છાનું ને સગવડનું આ જગલે પગલે ત્રણના બલિદાન આપવાની માનસિકતા હોય તો જ આ બધું અને ફરી વાર કહું આર્થિક સ્થિતિના કારણે મા બાપ બી જુદું થવું પડે છે કે સ્વભાવના લગભગ સ્વભાવ એટલે કોનો તમારો કે મા બાપનો કઈ નહીં મારે જાણવું છે સ્વભાવ એટલે કોનો એક નાનકડો પ્રશ્ન અહીંયા બેઠેલા બધાને કહું છું આવો કદાચ અહીંયા નહીં હોય પણ છતાં કહી દઉં તમારી પત્ની તમને કદાચ કહેતી હોય તો તમે કહેતા હો કદાચ તમે કે તમારી પત્ની કહેતી હોય કે બા અને બાપુજીને સેજ કહો કે થોડો સ્વભાવ બદલે સમજાનું શું કહેવા માંગુ તો એટલું તમને કહી દઉં માને બાપુજી નો સ્વભાવ કેટલા વર્ષથી છે સરાભાઈ લગભગ હોય તો સાહીઠ વર્ષથી 50-60 બરાબર છે તો અહીંયા તમને બધાને ખાલી એટલું કહી દઉં 60 વર્ષ વાળા મા બાપ ને સ્વભાવ બદલવાની વાત કરવા એટલે પત્ની ને કહી દો કે આ મા બાપ નો સ્વભાવ તું નભાવી લે કારણ કે તને આવેલે ખાલી 6 વર્ષ થયા છે 60 વર્ષ છે મા બાપ સ્વભાવ બદલે કે 6 વર્ષથી નવી પત્ની સ્વભાવ સ્વીકારી શું કહો છો શું પત્નીએ સ્વભાવ એટલે તમે એ જ કહો છો ને મા બાપ ને કહેતા નથી ને એને જ કહો છો ને દરેક વખતે એક અદભુત બે વાત તમને મારી કરવી છે આપણે થોડું બહુમાન આગળ ચલાવી દિલ્હીના ચીફ જસ્ટિસ આરસી લાહોટી રિટાયર થયા 4 વર્ષથી દિલ્હીની સ્થિરતામાં એમનો જે મને અનુભવ થયો અને એમને મને જે હાઈટ ની વાત કરી એ વાત તમારા સમક્ષ આજે હું મૂકવા માંગુ છું
આ માહોલમાં બહુમાન સમારંભ ગૌણ ન થઈ જાય. કેટલું થયું? બહુ ગંભીર વાતો કરવી છે. દાનુકર શ્રી સંઘે ચાલુ દિવસમાં લગભગ તમારી બધાની ભૂમિકા એવી થઈ ગઈ, રવિવાર ને જમણવાર ન હોય તો લગભગ પબ્લિક ને ભેગી કરવી મુશ્કેલ. મહાવીરનગર માં રવિવાર સરસ સરસ મહાવીરનગર વાળા એમ કીધે કે આજે છે ને સાહેબ, અમારે આસોવદમાં છે, રમજા દિવાળી છે, હોળી નથી. સરસ. અવડા નાનકડા શ્રી સંઘે ઉદયવલ્લભ અને મુક્તિવલ્લભ મહારાજની થોડા દિવસ 5 દિવસ સામેના આખું ગ્રાઉન્ડ તૈયાર કર્યું. અને આ જે તમે અત્યારે વાતાવરણમાં બેઠા છો, વાતાવરણ મને તો એક ચમત્કાર લાગે છે. અન્ય સલાહ અને પ્રતિષ્ઠાના પ્રસંગમાં મંડપો ભરવા બહુ સહેલા, પણ મા બાપ ની ભક્તિ કરનારા પુત્ર ને પુત્ર વધુ ના બહુમાન માં આટલી વિરાટ સંખ્યા, દાનુકર વાળી ને મુંબઈ ને સલામ છે. અને ઈચ્છું છું કે આ સર્વાત માત્ર સર્વાત માં આગળ વધે, ખૂબ માત્ર બહુમાન જ આગળ વધે. રોજે રોજ રોજે રોજ વિદ્યાર્થી ની સંખ્યા રોજ ઘટતી જાય. અને કદાચ આપણે થોડો આ કન્સેપ્ટ ઉભો કર્યો છે, જે પુત્ર ને પુત્ર બધું પોતાના મા બાપ ની ઉત્તમ પ્રકારની ભક્તિ કરી રહ્યા છે, એમને પણ મારી સલાહ, સમય સગવડ ને ઈચ્છા ને નંબર 2 ઉપર મુકતા જજો. અને જે મા બાપ આ દીકરા ને દીકરાની વહુ ના ભક્તિ લઈ રહ્યા છે, એમને પણ મારે થોડી સલાહ આપી છે. આ એક પ્રસંગની ભવ્યતા એના કરતા પણ વધારે ઉપાદેયતા. આવો એક સુંદર કન્સેપ્ટ બધા બીસી અહીંયા ઉભા નહીં રોકો, તમે અહીંયા બધા ખૂબ જ સુંદર આપ સ્થાન ગ્રહણ કરશો. એ જોઈને બીજાના અહીંયાઓમાં તો જે ભાવ જાગ્યા હોય તે પણ 2 મિનિટ પહેલા જ ગોરેગામ જવાહરનગર શ્રી સંઘના પ્રમુખ સનાભાઈ અત્યારે મળવા માટે આવ્યા. એમને હૃદયની વિનંતી કરી, સાહેબ આવું એક સુંદર આયોજન દાણોકરવાડીએ શરૂ કર્યું છે, આપ ગોરેગામ પધારો, અમે ગોરેગામ લેવલ ઉપર પણ આ પ્રસંગ ઉજવવા માંગીએ. આવી એક ઉત્તમ પરંપરા કદાચ આખી દુનિયામાં પરિવાર વ્યવસ્થા જેવી વ્યવસ્થા આખા હિન્દુસ્તાનમાં આ દેશને છોડીને આખી દુનિયામાં ક્યાંય નથી. રોજે રોજ રોજે રોજ પરિવાર વ્યવસ્થા તૂટી રહી છે. નાનો પરિવાર, ટૂંકા હૈયા વાળો પરિવાર, નાનો પરિવાર તો કદાચ માફ થાય, ટૂંકા હૈયા, છીછરા હૈયા, સહી ટૂંકાની કચાસ. જે આરસી નાવટીની હું તમને વાત કરતો હતો એનું દ્રષ્ટાંત તમને પછી આપીશ, પણ એમને મને એક અદભુત વાત કરી. મારા સાહેબ, હિન્દુસ્તાનમાં 3 ચીજ ઉપર આક્રમણ અત્યારે પાવરફુલ થઈ રહ્યા છે. આ મોકો આવ્યો ત્યારે આ વાત મારે તમારા સમક્ષ મૂકવી છે, કારણ ઘણો એવો વર્ગ છે કદાચ પહેલી વાર અહીંયા હું એમને જોઈ રહ્યો છું.
भारतीय संस्कृति, भारतीय नारी अने भारतीय परिवार आ त्रण चीज ने मारा साहब अत्यारे लक्ष्य बनाव्या छे। आ बात हूं तमने सुप्रीम चीफ जस्टिस थी करूं छु। मारा साहब जेटली चेनलो जोई एटली जोई लो, जेटला मेगेजीनो जोवा एटला जोई लो, वर्तमान पत्रनी जेटली सप्लिमेंटरी जोई एटली जोई लो। आ त्रण पर अटैक छे। भारतीय परिवार, भारतीय नारी अने भारतीय संस्कृति आ त्रण न बचा। अहीं भले तमे बधा बैठा छो पण तमारा दरेकना घरमां वर्तमान पत्रमां आवती हलकटमां हलकट कोटीनी सप्लिमेंटरी जेनी जेनी सामे आंख न मिलावी शकाय આવી સપ્લિમેન્ટરી લગભગ તમારા દરેકના ઘરમાં આવી રહી છે। ખોટો તમને ઉભો રાખજો। કાલે દિલ્હીથી નીતિન દુગણ આવ્યો મળવા માટે, મને એને અદભુત વાત કરી, મને બહુ ગમી। મારા સાહેબ આવા બધા પેપરો આજ સુધી મંગાવતો હતો પણ આપને ચાર વર્ષ સાંભળ્યા, એવા સપ્લિમેન્ટરી ના અતિ અલકત કોટી ના દ્રશ્ય ચિત્ર હતા, એ ચિત્ર મારા સાહેબ કાપ્યા, કાપીને એડિટર ઉપર મોકલી દીધા અને એને કીધું કે અમારા ઘરમાં છે ને મા બેન જે છે કોઈ બેસ્યા નથી ને તી માટે આવતીકાલથી અમારા ઘરમાં પેપર નાખવાનો બંધ કરી દે। હું આ સભામાં બેઠેલા ભાઈઓ બહેનોને એટલું કહું છું, તમે આવું કોઈ પરાક્રમ કરી શકો એવી તમારી માનસિક સ્થિતિ નથી। પેપર વાંચ્યા વિના તમે ન રહી શકતા હો તો પણ આવી હલકટ કોટીની સપ્લિમેન્ટરી ને તમે ના પાડી શકો એવી તમારી સ્થિતિ નથી। તમને શું લાગે છે સપ્લિમેન્ટરી આમ બરાબર છે એમ તમને શું લાગે છે? શું ખાલી પૂછીનો બરાબર લાગે છે? નહી, વિકલ્પ શું? તમે પેપર વાળાને આવી સપ્લિમેન્ટરી છાપતી બંધ ન કરાવી શકો, પેપર કરાવી બંધ ન કરાવી શકો, પણ તમારા ઘર પૂરતી તો બંધ કરાવી શકો। અને એ તમને પૂછેલું સાચું બોલો, આવી સપ્લિમેન્ટરી કદાચ તમે મને બંધન કરવા આવતા હો અને મારા હાથમાં આવી સપ્લિમેન્ટરી તમે જુઓ તો તમે મારા માટે શું વિકલ્પ શું વિચારો? તમારા માટે તમને આવી કોઈ શરમ હતી? તમે ગમે તેવું ઘરમાં આવે ગમે તેવું વાંચો, મારે જાણવું છે કે આ સપ્લિમેન્ટરી તમારા ઘરમાં ના આવે એવી વ્યવસ્થા તમે કરી શકો એમ છો? કોઈ અવાજ આવે તો મારે સાંભળવું છે જવાબ શું? બધાને બરાબર છે નહી? આ જવાબ તમારો મને ગમ્યો એટલે તમારી દીકરી આવતીકાલે 10 છોકરા સાથે ખરીદ્યા ને વેચ્યા ને કોલકાતા તમને કોઠે પડી ગયું પરિવાર નું શું?
ધન્યવાદ છે કે આવા પ્રસંગમાં તમે આવો, અમે અમારા બંધ થઈ જવાના છે. તમારી કોઈ જનરેશન દેખાજી અમારી સામે, તમે બધા બેઠા છો, કોણ છે તમારો દીકરો? પિતાજી તમે જાઓ, અમને રસ નથી મારે સેમામાં, રસ જ નથી મળે એમાં. પરિવાર વ્યવસ્થાને બચાવવાનો સંનિષ્ઠ પ્રયાસ છે. ઈચ્છું છું કે આ પરિવાર વ્યવસ્થા બચી તો સંસ્કાર પણ બચ્યા ને સ્ત્રી પણ બચી. અને પરિવાર વ્યવસ્થા તૂટી સંસ્કાર ને સ્ત્રી બે ખરાબ, આ ફાઉન્ડેશન છે. બંગલા મોટા થઈ ગયા, પરિવાર નાનો થતો જાય છે. નાનો પરિવાર થાય એનું પણ દુઃખ નથી, પણ એ પરિવાર નાનો જાણી જોઈને કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવા બહુમાન પ્રસંગો યોજવા પડ્યા. પંદર કરોડ બાળકોના ભવિષ્ય સાથે ચેડા થવાની એક ભૂમિકા દિલ્હીમાં રચાઈ ગઈ હતી. વર્તમાન ગચ્છાધિપતિએ મને મોકલ્યો દિલ્હી. તમારા ઘરમાં રહેલા નાના બાળકને આ વ્યભિચારના પાંચ કુળમાંથી શીખવાડવા હતા. મહારાષ્ટ્ર ગવર્નમેન્ટ નો સિલેબસ એમાં લખ્યું હતું કે ગાઢ બોલો. અને એક છોકરો ગાઢ બોલે ભાઈ કિચન કે કોરસ માં બધા ગાઢ બોલો આ સિલેબસ માં. આવી ગયું હોત તો તમને ખબર પડે કે તમારા ઘરમાં શું તબાહી વચી જવાની હતી. ભાઈઓ અને બહેનો બધા બેઠાને માટે કેટલાક શબ્દો બોલવાની મારી મર્યાદા છે. સૌથી મોટી કરુણતા તો એ હતી કે આ અભ્યાસ એટલો અલકટ કુટીનો આવે, કોઈને ખબર નથી, કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં. સોનિયા ગાંધી કે મને ખબર નથી, રાહુલ કે આઈ ડોન્ટ નો, એચઆરડી મિનિસ્ટર કે માનસ સાહેબ આઈ ડોન્ટ નો, હુઈ ધ ઓથર ઓફ ધીસ સિલેબસ. અને સીબીએસઈ નો ચેરમેન બાલા સુબ્રમણ્યમ મેં એમને બોલાવ્યા, જેમની સાઈન થી પૂરા હિન્દુસ્તાનમાં સેક્સ એજ્યુકેશન ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું હતું. મેં એને બોલાવીને કીધું કે આવા અલકટ કોટીના સાહિત્ય પર તમે સહી કેમ કરી? માનસ સાહેબ આઈ ડોન્ટ નો, મેં કયા સિલેબસ ઉપર સહી કરી છે? પરિવાર બચાવો. આ જેટલા જેટલા લગ્ન પછી મા બાપ થી દૂર જવાના કોઈ ને કોઈ કારણસર નિમિત્તો શોધે છે, એમને થોડી મારી સલાહ છે. એકલા રહેવામાં, વિભક્ત કુટુંબમાં રહેવામાં સગવડતા ઘણી છે, પણ સલામતી જોખમમાં છે. સંયુક્ત કુટુંબમાં અગવડો પુષ્કળ છે, પણ સલામતી સ્થિર છે. હરિમા 40 સિસ્ટમમાં જે લોકો રહેતા હોય અગવડો પુષ્કળ, પણ સલામતીની લગભગ ગેરંટી. ફ્લેટ સિસ્ટમમાં જે કોઈ રહેવા ગયા ને સગવડો ભરચક, સલામતી જોખમમાં. અમારી વાત કરું, હિન્દુ કુટુંબમાં વિભુક્ત 100% નથી મળતી. અને પાંચ જુદા જવાની ભૂમિકા તૈયાર થઈ ચુકી છે, એને રોકવા માટે શું કરી શકાય?
હવે શું છે પોગ્રામ? આજે બરાબર બેસજો, મારે સાંભળવું સંભળાવવું છે. કેટલું તમારે સાંભળવું? સરસ, પછી નાનકડી વાત. સનામાઈ મલાડ લિબર્ટી ગાર્ડન વાળા મલાડ બનાવ્યા. મને કે કાર્નિવલી પછી સૌથી પહેલો સ્ટોપ મલાડ થાય, પછી ગોરીકામ થાય. એટલે આવો મા બાપ ના બહુમાન નો પ્રોગ્રામ આટલો બધો સરસ આટલી પબ્લિક ની વચ્ચે અમે જોઈ રહ્યા છીએ. સાહેબ મલાડ પણ આપ પધારો, મલાડ પણ આવો, સરસ મજાનો પ્રોગ્રામ અમે શરૂ કરવા માંગીએ છીએ. દાણોદર વાડી બના ને લોટરી લાગી છે. ત્રણ વાત અત્યંત ગંભીરતાથી કરતી છે. પ્રધાન ગુણ છે, પ્રથમ ગુણ છે અને પ્રકૃષ્ટ ગુણ છે. મારા અને તમારા જીવનમાં ત્રણ ગુણ ટોપ લેવલ ઉપર ચાલે તો તમારી સજ્જનતા ટકે, મારું સંતત્વ ટકે. સાધુ પણ બરાબર છે, પાંચ મહાવ્રતનું પાલન પણ બરાબર છે. તમે પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કરતા હો, ગુરુ ભગવાનની ઉપાસના કરતો, બધું જ બરાબર છે. પણ રંગ વિનાની, આકાર વિનાની, અને વજન વિનાની બરફી જેમ ન હોય. બરફીને ત્રણ ચીજ હોય, આકાર હોય, વજન હોય, રંગ હોય. સજ્જનતાને ત્રણ ગુણ 100% હોવા જોઈએ. પ્રધાન ગુણ છે કૃતજ્ઞતા, પ્રથમ નંબરનો ગુણ છે વિનય, અને પ્રકૃષ્ટ ગુણ છે હૃદયની કોમળતા. પ્રધાન ગુણ કૃતજ્ઞતાનો, જેના જેના ઉપકાર મારા જીવનમાં છે એ બધા સ્મૃતિ પદમાં આજે અકબંધ છે. આ ગુણ છે કૃતજ્ઞતા. અવસર આવે આ ઉપકારનો બદલો વાળ્યા વિના રહું નહીં, આ ગુણ કૃતજ્ઞતાનો. આ સભામાં બેઠેલા બધા જ મારા સહિત મેં બીજા ઉપર કરેલા ઉપકારની સંખ્યા કદાચ પોસ્ટકાર્ડ જેટલી છે, પણ મેં લીધેલા ઉપકારની સંખ્યા 200 પાનાના પુસ્તક કરતા પણ ઘણી મોટી છે. મેં ઉપકાર કર્યા છે બહુ થોડા, લીધા છે ઘણા. બધાના ઉપકારનો બદલો કદાચ વાળી ન શકું, પણ બધાના ઉપકારને સ્મૃતિ પથમાં તો 100% રાખી શકું. અને જ્યારે પ્રસંગ આવે ત્યારે ઉપકાર જેનો લીધો છે એનો નંબર 1 આપવાની ભૂમિકા રહે. પૈસા ની બાજુમાંના છે ને, પિતાજી એમ કહે છે કે મારી બાજુમાં બેસ, આજે મને મજા નથી, મન મૂંઝાય છે, દિલ અકળાય છે, ક્યાંય ચેન પડતું નથી, નબળા વિચાર બહુ આવે છે. અને આવા ટાઈમમાં પૈસાને ટોપ પ્રાયોરિટી આપે તો સમજવું પડે કે કૃતજ્ઞતા ગુણ હજી જોઈએ તેવો સમજ્યો નથી. ખાલી એટલું જ પૂછી લઉં, ઉપકારી સામે અપકાર કરવો, ઉપકાર લેવો અને અપકાર કરવો એ મીટર સિસ્ટમ. ઉપકારી સામે ઉપકાર કરવો, અપકારી સામે અપકાર કરવો એ બાર્ટર સિસ્ટમ. જેને મારા ઉપર ઉપકાર કર્યો, જેને હું અપકાર કરું એ બિટર સિસ્ટમ. બિટર એટલે કડવી, વ્યવહાર ગમે નહીં.
તમે ઉપકાર કરો તો ઉપકાર કરું, તમે અપકાર કરો તો અપકાર કરું. આ માસ્ટર સિસ્ટમ જીવાની સાથે તેવા, અને મારી ઉપર અપકાર કર્યો એની પર પણ ઉપકાર કરું, એ બેટર સિસ્ટમ. એક મીટર, એક માસ્ટર, ત્રીજી સાચું બોલે લગભગ તમારી જીવનશૈલી જે રીતે ચાલે છે, એમાં મીટર, માસ્ટર કે બેટર. સાચું બોલો બીટર સિસ્ટમ ક્યાં અને બાટર ક્યાં? વ્યવહારમાં ક્યાં બાટર? આ કૃતજ્ઞતાનો ગુણ, એ આરસી રાઉટની વાત મારે તમને કૃતજ્ઞતાના ગુણમાં કેવી છે, પ્રકૃષ્ટ ગુણ. ઇતર દર્શન એમ લખે છે, હિંસા છૂટ ચોરી ને વિભિચારના પાપના પ્રાયશ્ચિત છે, પણ કૃતજ્ઞના પ્રાયશ્ચિત નથી કોઈ. લીધેલા ઉપકારને ભૂલી જાય, યાદ રાખવા માટે તૈયાર નહીં, વાળવાની વાત તો પછી, એના પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. કૃતજ્ઞ નાસ્તિ નિષ્કૃતિ. આરસી લાઉટીએ મને વાત કરી, મને કે મારા સાહેબ, આ હિન્દુસ્તાનમાં ત્રણ પદવી અમારા સંસ્થાની દ્રષ્ટિમાં ટોપ ગણાય. પ્રેસિડેન્ટ પદ, પીએમ પદ અને સુપ્રીમના ચીફ જસ્ટિસ ની પદ. મારા સાહેબ, મારી સુપ્રીમના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ થઈ. પહેલી વાર જયારે મળવા હું જવાનું હતું ત્યારે 25 કિલોમીટર દૂર. મારા સાહેબ ને મળવાવું હોય તો આવે, 10 મિનિટ થી વધુ સમય નહીં આપો. એકલો બેસીશ હું, મારા સાહેબ ને મિલી ગયું છું, વાત મારા સાહેબ કોઈને કરાશે નહીં. આવી કન્ડિશને મળવા ગયો, 10 મિનિટ મળવાનું તો પોણા 2 કલાક બેઠો. પણ મને એમ લાગે આરસી લાઉટીને આઉટ કરવા સલાહ છે, પણ તમને આઉટ કરવા મુશ્કેલ છે. નહીં રિયલી થી ભીખ, હું દિલ્હીમાં 1000 માણસ મળે ફરી વાર મુંબઈ અમે ખુલ્લું બોલી દઉં. બોલું બોલું ને, દિલ્હી જયારે ગયો ત્યારે મને એમ લાગતું હતું કે પોલિટિશિયન સાથે મારે મારો આમ જામશે કેવી રીતે, પણ જે લોકોને પોલિટિક્સ માનતો હતો બધા સરળ નીકળે, અને મુંબઈ વાળા બધા પોલિટિક્સ નીકળે. શ્રીરામ ઉતરે નહીં. લાઉડી સાથે ઘણી મુલાકાત થઈ, પછી એમના માટે મેં સાંભળ્યું હતું, મેં એમને જ પૂછ્યું, રમેશભાઈ, રમેશચંદ્ર લાઉટી નામ. મેં આપના માટે કોઈ આ પ્રસંગ સાંભળ્યો છે, મારે જાણવો છે આપના મોઢે. મને કે સાહેબ કઈની એ સંસ્કાર છે. દરેક મા બાપ તરફથી લગભગ પોતાના પુત્રને 3 ચીજ મળે, સમજ, સ્મિત અને સંસ્કાર. મને કે મારા સાહેબ, શપથ વિધિ હતી, આ બાજુ પ્રેસિડેન્ટ, શપથ વિધિના પ્રોટોકોલ પ્રમાણે જેવો સુપ્રીમ નો જસ્ટિસ નો શપથ વિધિ થાય, પ્રેસિડેન્ટ ને હાથ મિલાવવાનો. મારા સાહેબ, આ કોહલ ચિકાર, હિન્દુસ્તાન નું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા હાજર, અને એની વચ્ચે ચાલે શપથ વિધિ. સાહેબ, એક વાર વચ્ચે કહી દઉં, ભગવાનની પરમ કૃપા, મારા ધર્મ પત્નીમાં મને ખૂબ સંસ્કારી મળ્યા, ખૂબ એટલે કલ્પનાથી. મગજ કામ ન કરે એવું એમના મોઢે મેં સાંભળ્યું.
ગુજરાત નો ગૌરવ સત્યાબંધી નો ચુકાદો આરસી લાવટી આપ્યો અને મેં રમેશભાઈ લાવટી ને ભાઈ રમેશભાઈ તમે શું ચુકાદો લખ્યો કમાલ એ લીટી ફરી ન શકે કોઈની તાકાતની આ ચુકાદાને ચેલેન્જ કરી શકે ત્યારે એમને એ જવાબ આપ્યો હલી જવાનો જવાબ હું ના વિચારીશું મને કે મારા સાહેબ સુપ્રીમના ચીફ જસ્ટિસ તરીકે બે પ્રકારના ચુકાદા આપ્યા કેટલા ચુકાદા સાચા આપ્યા અને કેટલા ચુકાદા સારા આપ્યા સાચા અને સારા મને કે કોઈની પ્રોપર્ટીના જ્યારે ચુકાદા આપ્યા ત્યારે મારા સાહેબ સાચા ચુકાદા આપ્યા આ ગાયની હત્યા થતી રોકવામાં ગુજરાતનો જે ચુકાદો આપ્યો મારા સાહેબ સાચો નહીં સારો ચુકાદો આપ્યો પણ મારા સાહેબ એક વાત આપને કહું ખુલ્લા દિલે મારો આપેલો ચુકાદો જે હું વાંચું છું તો મને ખબર નથી પડતી મારા સામે આવું કેવી રીતે લખી શક્યું આટલું અદભુત આવનારી કોઈ પેઢી તાકાત નથી આ ચુકાદામાં શબ્દોનો ફેરફાર કરે અને એવા ચુકાદો લખ્યો મેં આરસી લાઉટીને ધન્યવાદ આપ્યા મેં લાઉટી સાહેબ કમાલ કરી કમાલ મને કે સાહેબ હવે આપે સાંભળો તો સાંભળો કમાલ નથી કરી મારા હૃદયની વાત આપને કહું સાચા ચુકાદા જેટલા લખ્યા બધા આરસી લાઉટીએ લખ્યા સારા ચુકાદા જેટલા લખ્યા બધા પરમાત્માએ લખાવ્યા સાહેબ આરસી રાઉટી બુદ્ધિજી સારા ચુકાદા લખી શકે સાચા ચુકાદા લખી શકે સારા ચુકાદા લખવા માટે હૃદય જોઈએ અને હૃદય પરમાત્મા તરફથી મળ્યું છે આ સુપ્રીમ ચીફ જસ્ટિસ અને મને કે સાહેબ શપથ વિધિ ચાલતી સરામાય અહીં તમે જ્યાં બેઠા છો ને સાહેબ આ બાજુ પ્રેસિડેન્ટ આ બાજુ મારી જનેતા મારી સગી માં અને બાજુમાં સાહેબ મારા સાસુ આંખમાં હસના આંસુ ચાલે પોતાના દીકરાને હિન્દુસ્તાનના સુપ્રીમ ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત થતા જોવા જાણવાને માણવા મળે માના આનંદનો પાર લલિત હતો મારી બાજુમાં બેઠો સાહેબ મનમાં સંઘર્ષ ચાલ્યો હિન્દુસ્તાનનો પ્રોટોકોલ એમ કીધે કે રાષ્ટ્રપતિને સૌથી પહેલું સોગંદવિધિ પછી મળવું અને સાહેબ હૃદય એમ કહેતું હતું કે જે માની કૃપાથી આ સ્થાને પહોંચી દઉં માં સામે છે બહુ સંઘર્ષ ચાલ્યો સોગંદવિધિના શબ્દો બોલાતા ચાલ્યા લાંબી ના ચાલે કટોકટી ટૂંકા સમયમાં બતાવવાનું ચિકાર ઓડિયન્સ મન અને અંતકરણ વચ્ચે મારા સાહેબ યુદ્ધ ચાલુ થઈ ગયું મન કહે રાષ્ટ્રપતિ મુખ્ય જે અંતકરણ એમ કે માં મુખ્ય છે અત્યાર સુધીના 60 વર્ષની આબાદીમાં પ્રોટોકોલ કોઈ થોડ્યો નહોતો થોડી ના શકાય સાહેબ મનમાં નિર્ણય થઈ ગયો જે થવું હોય થાય આથી વધુ નુકસાન શું થઈ શકે બધા નુકસાનની કલ્પના કરી અને હિંમત કરી સાબરમતી પૂરી થઈ ઇલેક્ટ્રોનિક મીડિયા બાજુમાં દોડ્યો આ બાજુ રાષ્ટ્રપતિ તરફ વળવાને બદલે સીધો માના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરી દીધી રાષ્ટ્રપતિ ભવન સ્તબ્ધ રાષ્ટ્રપતિની આંખમાં હસના શું ઇલેક્ટ્રોનિક મીડિયા દોડતો દોડતો મારી ગળાયો માના ચરણમાં ઝૂકીને સાહેબ રાષ્ટ્રપતિ પછી છે માં સૌથી પહેલા અને સાહેબ કમાલની વાત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા મારી બાજુમાં આવી ગયો મારા ચરણમાં જીત્યો તરત સાહેબ સાસુના ચરણમાં સ્તંભ સાષ્ટાંગ પ્રણામ કારણ કે સાસુ પણ મારા ઉપકારી હતા બેના ચરણમાં ચૂકીના રાષ્ટ્રપતિને મળવા ગયો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા ભેગો મને મળવા માટે આવ્યો સૌથી પહેલી મારી એપોઇન્ટમેન્ટ ત્યારે બધાને મેં ખાલી એટલી વિનંતી કરી આ જિલ્લાઓથી સોગંદ વિધિ લીધી છે આવતીકાલે તમે રિલે કરો મીડિયામાં તો એક કામ કરજો રાષ્ટ્રપતિ સાથે હું મળ્યો 1000 નહીં તો ચાલશે સોગંદ વિધિ ન લીધી તો ચાલશે પણ એક સુપ્રીમ ચીફ જસ્ટિસ માતાના ચરણમાં ઝૂકી ગયો સૌથી પહેલું કહેજો હિન્દુસ્તાનનો વાહ ઈચ્છું છું એ રાષ્ટ્રપતિ હિન્દુસ્તાનનો સુપ્રીમ ચીફ જસ્ટિસ પ્રોટોકોલ તોડી શકે અને મારા ચરણમાં ઝૂકી શકે આ દેશની ઉત્તમ કોટીની આ પરંપરા રહી
પ્રકૃષ્ટ ગુણ કૃતજ્ઞતા નો છે. કોને નથી કરતો સાંભળવાને તાળી પડી બહુ સરી છે, પણ એમાં તમે હોય ત્યારે ખબર પડે કે કોને ડોક્ટરિટી આપો છો. પ્રથમ નંબર નો ગુણ વિનય છે, પ્રકૃષ્ટ ગુણ કોમળતા છે, પ્રધાન ગુણ કોમળતા. પર પ્રકૃષ્ટ કોટીનો શ્રેષ્ઠ કોટીનો ગુણ કર્યા નંબર આપવો પડે તો કૃતજ્ઞતા. આજે આપણે કરેલો બહુમાન સમારંભે વિનય ગુણ નો હતો, કોમળતા નો હતો, કૃતજ્ઞતા નો હતો. જન્મ તો કૂતરી પણ આપે, જીવન નથી આપતી. જન્મ આપી શકે કૂતરી, પણ બની શકે બચ્ચાને રખડતા મૂકીને કૂતરી ભાગી જાય બને. જન્મ દાતા કૂતરી બની શકે, જીવન દાતા ન બને. કેટલી માતાઓ જન્મ પણ આપે, જીવન પણ આપે, સંસ્કાર ના આપે. આ સભામાં બેઠેલા બધાને લગભગ એમ કેવું પડે તો મને કહેતા આનંદ થાય કે તમારી માતા પિતાએ જન્મ પણ આપ્યું, જીવન પણ આપ્યું, તમને સંસ્કાર પણ આપ્યા. જન્મદાતા, જીવનદાતા અને સંસ્કારદાતા, આ ત્રણ દાન જેને કર્યા એને સાચવી લેવાની વાત કરવી પડે એ અમારા માટે પણ કલમ છે, તમારા માટે પણ કલમ. પરિવાર પૂછી લઉં, આધારને સાચવો કે સાચવવો પડે? જે આધાર એને તમારે સાચવવાનો કે સાચવી લો સાચવવો પડે એવી પ્રેરણા આપવી પડે આધારને. પાઠ ઉપર ચડતા પેલા હું આ પગથિયાને જોતો હતો, બરાબર તો છે ને? ચડવા માટે આધાર હતા, આ પાઠ એ આધાર છે. અત્યારે આપણા જીવનના આધાર કોણ? જન્મદાતા, જીવનદાતા અને સંસ્કારદાતા મા બાપ એ આધાર છે. એક નાનકડો પ્રશ્ન પૂછું, મુંબઈથી દિલ્હી જાઓ કે દિલ્હીથી મુંબઈ આવો? મુસાફરી તમે ક્યારે પણ કરો ને, છેલ્લા સ્ટેશને સનાભાઈ ઉતરવાનું બને ને, ત્યારે ઘણા માણસો કાર્ડ માંગે, કાર્ડ સમજે માણસો શેના માટે કાર્ડ માંગે? યાત્રા આપણી પૂરી થઈ પડશે, તમારું કાર્ડ આપજો. શેના માટે માંગે? પરિચય પરિચય જળવાય. એક બીજો પ્રશ્ન, સામી વ્યક્તિને તમારું કાર્ડ માંગવાનું મન થાય ક્યારે? બરાબર છે, તમે જ્યાંથી બેઠા ત્યારથી ઉતર્યા ત્યાં સુધીનો એની સાથેનો તમારો મુલામ વ્યવહાર હોય તો કાર્ડ માંગવાનું મન થાય, નહીં તો કાર્ડ માંગવાનું મન ના થાય. એટલું જ પૂછું, તમારા માતા પિતાની જીવનની મંજિલનો જયારે સમય આવશે ત્યારે તમારી આગળ એ ભગવાન આગળ એટલું કહેશે કે ભગવાન આવતા જન્મમાં કોઈ પણ પુત્રની મા બનવાની હોય તો આ બેટા જેવી મા બનવું કાર્ડ માંગશે? તમારું પૂછું છું. તમારા મા બાપની જયારે મંજિલ આવે ત્યારે તમે સાથે જ એની છો, તમારું કાર્ડ માંગવાનું એને મન થશે કે બેટા આવતા જન્મમાં દીકરો બને તો તું મારી કુખે જ બનજે, આવી એની ઈચ્છા. તમે પોતે તમારી મા કે તમારા પિતાજી અંતિમ સમય વિદાય થાય ત્યારે એમનું કાર્ડ માંગશો?
ડ્રાઈવર પૂછી લો અંતિમ સમયે કાર્ડ માંગવાનું મન થાય રિલેશન કેટલું થાય અંતિમ સમયે કાર્ડ માંગવાનું મન થયા રિલેશન કેટલા ક્રિએટ કર્યા જય વિના સુંદર માં માગ્યું ભવે ભવે તુમ ચંદ્રામ જરમ જરમ ભણા બાર ગુરુવાર છઠા સભા સાંભળ મુદ્દો ગમે છે 100% કોઈ પ્રશ્ન નથી ચહેરા ઉપર પણ દેખાડે કે કઈક ટચ થાય છે પણ હૃદયથી મારે તમારી ઘરે જવાબ જોઈએ છે કે કાર્ડ માંગવાનું મન થાય એવા રિલેશન કેટલા કોઈ આપણે બોલો કોણ જાણવું છે મારે કારણ શું બન્યું પરિવારમાં કૃતજ્ઞતા ટકી સાચું બોલો વર્તમાન કાળના તમારી જનરેશનના કૃતજ્ઞતા વિનય અને કોમળતા ત્રણ જોવા મળે પૂછું છું આથી લાવટી માના ચરણમાં ઝૂકે તમારો દીકરો તમારા ચરણમાં ઝૂકે માતૃભાવમાં ગુરુદેવ શિબિર કરી મલાડમાં વર્ષો પહેલા મારી દીક્ષાના 2023 મુંબઈના બે છોકરા શિબિરમાં આવેલા સરળ પડી અને મા બાપને ચરણમાં ઝૂકવા માટે ગયા શિબિર પત્યા પછી એટલે પિતાજી ઉભા રહ્યા કે આજે નમસ્કાર કેમ ખુલાસો મલાડની શિબિરમાં જઈને આવ્યા ગુરુદેવના મોઢે મા બાપના હુક્કાનું વર્ણન સાંભળ્યું નક્કી કર્યું કે બીજું કાંઈ ન થાય તો ખાની પણ રોજ સવારના પણ ચરણમાં તો ઝૂકશું જ અને ગળતી ના કાને ઝૂકીએ છીએ સનાભાઈ બાપે ઉભા રાખ્યા 2 મિનિટ ઉભા હમણાં જ ચૂકું છે શેનું 2 મિનિટ ની રાહ સમી તો આવું છું હમણાં ક્યાં જાઉં છો અને એ વખતે બાપે વાત કરી કે મારી માં ઘરમાં જીવે છે એને હું નથી ઝૂક્યો એને ઉપર ઝૂકવાની શરૂઆત કરો ભાઈ તમારા નમસ્કાર આ ઉત્તમ પરંપરા આપણે ત્યાં કૃતજ્ઞતાની ચાલતી હતી અને અમારો સમુદાય મારું પોતાનું જીવન કે કોઈ પણ સાધુ જીવન આ ત્રણ ગુણ ન ભૂલ્યા ચૂકે સાધુ પણ પાડી નહીં શકે વિનયની સામે ઉદ્ધતા કોમળતાની સામે કઠોરતા અને કૃતજ્ઞતાની સામે કૃતજ્ઞતા બે કામ થઈ આ સભામાં બેઠેલા મા બાપને પૂછ્યું સાચું બોલો તમારા પુત્રને બેસાડીને આ ત્રણ ગુણના સંસ્કાર આપ્યા આ ત્રણ ગુણની વાત કરી એમ પૂછું છું તમે મારે તમારો દીકરો બેઠો ને તમે નામ શું વાત શું કરી આ ત્રણ ગુણ ની વાત જ ન કરી
તમારી આગળ અહીંયા લગભગ જેટલા પણ મા બાપ આવ્યા છે એમને મારે ખાલી ટૂંક 5 મિનિટમાં 3 ટીપ્સ આપવી છે. તમારા ઘરમાં રહેતા બાળકો, દીકરો કે દીકરાની વહુ, એને 3 ચીજ ખાસ આપજો. નંબર 1, એને પ્રેમ આપજો. નંબર 2, એને હું ભાવજો. નંબર 3, એની કદર કરતા રહે. જીવન બગીચાના આ 3 શ્રેષ્ઠ કોટીના બીજ છે. જે પણ ક્ષેત્રમાં જે પણ વડીલ હોય એને પોતાની નીચેના બાળાને પ્રેમ આપતા રહેવું, હોમ આપતા રહેવું, અને એના થોડા ઘણા સારા કાર્ય જે પણ દેખાતા હોય એની કદર કરતા જ રહેવી ફરિયાદ ઓછી. મરાડ હિલસરીમાં તો ઘણા વર્ષો પહેલા બોરી બોલીને કાકા મને મળવા આવ્યા. મારા સર વાસ કેમ નાખશો? નાખું પડતા જોયા. 2 મિનિટ સુધી માથું ઊંચું ન કર્યું. અનુમાન શું થાય સનાભાઈ? અનુમાન તકલીફ એક જ. દીકરો ને દીકરાને એવો સાહેબ કેટલા સારી રીતે સાચવે છે, મને સાહેબ સારી રીતે રહેતા નથી આવડતું, એનો વાસ કેવો? શું અદભુત વાત! સાહેબ કોઈ તકલીફ નહીં, દીકરાની ઓ મને આમ રાખે, પણ સાહેબ મારો સ્વભાવ સારો નથી, મને બોલતા નથી આવડતું, સાહેબ મારો સ્વભાવ સારો થાય એવો આક્ષેપ નાખો. પહેલી વાર કોઈ બાપ એવો જોયો કે જેને પોતાનો સારો સ્વભાવ માંગ્યો, અને પછી બન્યું એવું બીજા દિવસે દીકરો ને દીકરાની વહુ મળવા. મને કે મારા સાહેબ બાપુજી કાલે આવી ગયા, એનું આવ્યા હતા. સાહેબ બેનું કઈ ફરિયાદ? સાહેબ અમે બંને જણા ફરિયાદ લઈને આવ્યા છે બાપુજી માટે. મેં એમને કીધું, હું તમે ફરિયાદ ન કરો તો પણ મેં સાંભળી લીધી ફરિયાદ. સાહેબ બાપુજી જે બોલી ગયા બિલકુલ જૂઠું બોલ્યા છે. મેં કીધું એટલે? લલિત મેં આગળ બધી પેલા દીકરો દીકરાની બહુ રડે, પણ તમે કેમ રડો? તો કે સાહેબ એટલા માટે રડીએ છીએ, સાહેબ મારી પત્ની ને હું બંને સાહેબ અનંત અનંત ઉપકાર પિતાજીએ કર્યા. સાહેબ બાપુજી ને થોડું તો સમજાવો. હું શું સમજાવું સાહેબ? માસ્કે બેવો નાખો. અમારી ભૂલ થાય તો પણ પિતાજી ગરમ નથી થતા, અમારી ભૂલ ક્યારે કાઢતા નહીં. સાહેબ થોડો માસ્કે બેવો નાખો, ત્યારે અમારી ભૂલ કાઢતા થાય, અમને ખકડાવ કાઢતા. સાહેબ દીકરો એમ કહે મને, સાહેબ બાપુજી ને કહો થોડા કઠોર શબ્દ પ્રયોગ કરે, અને બાપ કહે કે સાહેબ દીકરો સારામાં સારી રીતે સાચવે દે, મને રહેતા નથી આવડતું. આ તાકાત પ્રેમ હોપ અને કદર ની છે. સાચું બોલો, તમને પૂછી લો, તમને પૂછી લો, સાચું બોલો. પરિવારને ક્યારે આ 3 ચીજ આપી? ક્યારે ક્યારે તમારા દીકરાને દીકરાને ઓને ભેગા કરીને આ કદર કરી?
આપ્યું છું. ભાઈ તમે શું આપીને શું આપવા માંગો છો? ભલે નથી મળતું સાણાભાઈ, આમાં કયું ખોટું બોલ્યો? હું મને કદર ના શબ્દો રોજ બોલો વિક્રમ, રોજ રોજ નહી તો રોજ કહો છું તકલીફ. જેટલા મા બાપ ના પુત્ર ને પુત્ર વધુ ને બહુમાન થયું એમને, અને એ સિવાયના જેટલા મા બાપ અહીંયા બેઠા છે એમને, આ સિનિયર સિટીઝન ની વાત કરતો હતો મને કે સાહેબ દીકરા માનતા નથી, કઈક મન બગડે છે. દીકરાનો ભૂતકાળ ઓછો, ભવિષ્યકાળ લાંબો. તમારો ભૂતકાળ બહુ લાંબો અને ભવિષ્યકાળ ટૂંકો. તો એટલું જ કહું, જેનો ભવિષ્ય ટૂંકો હોય એને લાંબા ભવિષ્ય માં અરે મને ત્યાં ટક્કર મારવું નહીં. હે શું ભાઈ, સાચી વાત છે ને? એ તો થોડો પાંડ ઉપર બેઠો. જેનું ભવિષ્ય ટૂંકો એને લાંબા ભવિષ્ય ને બહુ સંઘર્ષ માં નહીં આવું. કોમ્પ્રોમાઇઝ ઓકે, બરાબર છે, કારણ કે પુણ્ય નથી. સાંભળવાની ભૂમિકા નહીં, શબ્દ બદલાતા નથી. શબ્દ બદલો થોડા, શબ્દ પ્રયોગમાં તમારા તાકાત છે, થોડી બદલતા નથી. ખબર કરતા અને છેલ્લી સલાહ બધા સમાધિ ને ચિરસ્થાયી બનાવી હોય તો બે સૂત્ર, હસતા રહો અને હસી કાઢતા શીખો. હસી કાઢતા શીખો એટલે બહુ પકડી ના નાખો, ગમે તેટલું વાક્ય લાંબુ થાય એને ટૂંકા કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ પુનર્વિરામ મૂકો. વાક્ય ટૂંકું સમજે મારે શું કેવું, પુનર્વિરામ મૂકો એટલે વાક્ય ફૂલ સ્ટોપ, વાક્ય ટૂંકું. હવે તમને પૂછેલું સાચું બોલો, ઘરમાં કોઈ વિવાદ થાય ત્યારે અલ્પ વિરામ મૂકવા માંરસ કે પૂર્ણ વિરામ મૂકવા માંરસ? ઘણા લોકો હિસાબ લખે ને, હમણાં તો કમ્પ્યુટર આવી ગયું ને, ચોપડા ગયા લગભગ ગયા કે રહ્યા. પહેલાના કાળમાં ચોપડા નતા, લોકો પુરા ખેંચ્યા કરે, પુરા ખેંચે એટલે આગળ આગળ આગળ. ઘણા લોકોને જેને કુટુંબમાં કોગે કા ભૂલ કરીએ ને એની પુરા ખેંચા જ કરે, બે મહિના પછી પણ યાદ કરાવે. અલ્પ વિરામ ની બદલે પૂર્ણ વિરામ મૂકો, આશ્ચર્ય ચિહ્ન પણ નહીં અને પ્રસ્થાન ચિહ્ન પણ નહીં. ગમે તેટલા લાંબા વાક્ય પૂર્ણ વિરામ થી પૂરા થઈ જાય છે, ગમે તેટલો લાંબો સંઘર્ષ ચૂકી જવાથી સમાપ્ત થઈ જાય છે. આવો ભાવ જે દિવસે તમારા મનમાં જાગે એ દિવસે મર્યા પછીનો સ્વર્ગ ઉપર છે, જીવતા સ્વર્ગની અનુભૂતિ અહીંયા થશે. પ્રેમ હું અને કદર ના શબ્દો મા બાપ બોલતા થાય, કૃતજ્ઞતા વિનય અને કોમળતા વિકરાત્મ સત કરતા થાય, શંકર છોડે સમાધાન પણ છોડે અને સમજ કેળવે એટલે ઘણા મોટા પ્રોબ્લેમ એની મેળે સોલ્વ થતા જાય.
આવો કદાચ થોડો આપણે અનુભવ કરવા માંગતા હોઈએ તો અનુભવ માટેનું એક ભાતું આજના મંગળ પ્રસંગે પૂરું પાડ્યું છે એવી ઈચ્છા થાય. આ ભાતું લઈને આ પ્રસંગમાંથી જોજો. અનેક પ્રકારની જુદી જુદી વાતો કરી છે, વાતોને સંદર્ભમાં વિચારજો. તમે દીકરાઓ તો દીકરા તરીકે વિચારજો, બાપો તો બાપ તરીકે વિચારજો, અને જીવનમાં સમાધિ ને પ્રસન્નતા ટકી રહે આવા પ્રયાસ તમે બધા જ કરજો. આજે જુદા જુદા ભાગ્યશાળી તરફથી હજારો લાખો લોકોના ગુરુદેવની કૃપાથી જીવન પરિવર્તન જે પુસ્તકના માધ્યમે થયા, આ બધા પુસ્તકો ચીફ પબ્લિસિટી માટે નહીં, પણ તમે વાસ્તા થઈ જાવ એ ગળતીના કારણે ડોનરે ઉદારતા કરીને માત્ર 10 રૂપિયાની કિંમતમાં પુસ્તક મૂક્યા છે. બહાર જેટલા પણ પુસ્તક લેવા હોય ઉપલબ્ધ હશે ત્યાં સુધી મળશે, લઈ લેજો અને જીવન પરિવર્તન કરજો. ધામકરવાડીએ આ સંઘનું સુંદર આયોજન કર્યું એ બદલ એમને ધન્યવાદ, ટ્રસ્ટીને ધન્યવાદ, કાર્યકરોને ધન્યવાદ, લાભાર્થી પરિવારને ધન્યવાદ, પુત્રને પુત્રવધુ આવ્યા એને પણ ધન્યવાદ, અને આ પ્રસંગે દીપાવા આખા મુંબઈમાંથી બધાના બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રા પરમાત્માની માની આવતીકાલે આવતીકાલથી 4 દિવસ શંકર ગલીમાં વાસુપૂજ્ય સ્વામી દેરાસર 7 તારીખે જીનનબેન ની દીક્ષા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણેલી એ યુવતી ચારિત્રના માર્ગે જાય છે, 4 દિવસથી સ્થિરતા ત્યાં રોજના પ્રવચનો પણ ત્યાં થશે, અનુકૂળતા પ્રમાણે લાભ લઈ શકાશે. સારા મંગલ મંગલ કરો કલ્યાણ કારણ બધા જય.